નમસ્કાર, હું પંચાલ પ્રસાદ, સરસ્વતી કુમાર શાળા એકમાંથી. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો ધોરણ 7 માટે સબ્જેક્ટ છે આજે ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશમાં ગ્રામરમાં આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એના વિશે આપણે ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે તમે ખૂબ જ ધ્યાનથી આગળ જોજો. સાદો વર્તમાન કાળ, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો એના ઉપયોગ કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે કરવાનો થાય છે. તો અહીંયા લખ્યું છે કે પહેલાં વર્તમાનમાં થતી ક્રિયાઓ દર્શાવવા માટે, એટલે કે વર્તમાન સમયમાં જે ક્રિયાઓ થતી હોય છે એ બધી જ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. એના પછી રોજિંદી અથવા તે વર્ષ થતી ક્રિયાઓ, રોજિંદી એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે દરરોજ સવારે ઉઠીએ છીએ તેનું અંગ્રેજી આપણે શીખવું કે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પછી આપણે નાસ્તો કરીએ તો એ કહી શકાય કે આઈ ટેક બ્રેકફાસ્ટ. એટલે કે આ બધી જ ક્રિયાઓ આપણે રોજિંદીમાં ગણી શકીએ. અને તે વર્ષ થતી ક્રિયાઓ, જે તમે તે વર્ષ ક્રિયાઓ કરતા હો એ બધી જ ક્રિયાઓને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એના પછી સનાતન સત્ય ઘટનાઓ દર્શાવવા. હવે સનાતન સત્ય ઘટનાઓ કઈ કઈ છે? જેમ કે પહેલું કહું તો તમને સૂર્ય પૂર્વમાં ઉઠે છે તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, એટલે એ સનાતન સત્ય ઘટનાઓ છે. એટલે એવી બધી ઘટનાઓ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે આપણે વધીએ તો એના કીવર્ડ્સ, એટલે કે તમને વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ખબર પડશે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, તો એના માટે આ કીવર્ડ્સ એટલે કે એના શબ્દો આપેલા છે કે આ બધા શબ્દો જો વાક્યમાં હોય તો તે વાક્ય સાદા વર્તમાન કાળનું રહેશે. જોઈએ એમાં, જેમ કે પહેલો છે ઓલવેઝ, એના પછી ડેલી, એના પછી એવરી ડે, પછી સમટાઈમ્સ, ઓફન, યુઝલી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક શબ્દ છે એવરી ડે. એવરી ડે એટલે ડે એટલે દિવસ. હવે ડેની જગ્યાએ આપણે વીક, મંથ એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે એવરી વીક, એવરી મંથ, અથવા તો એવરી મંડે, એવરી સન્ડે. એટલે ડેની જગ્યાએ આપણે બીજા શબ્દોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આ બધા જ શબ્દો સાદા વર્તમાન કાળ સૂચવે છે. હવે એના પછી આપણે જોઈએ એની વાક્ય રચના. સાદા વર્તમાન કાળની વાક્ય રચના કઈ રીતે હોય છે? તો અહીંયા પહેલાં ગુજરાતીમાં પણ આપેલું છે, હવે એની નીચે ઇંગ્લિશમાં છે. પહેલાં ગુજરાતીમાં જોઈએ તો સૌથી પહેલાં આવશે કર્તા, પ્લસ એના પછી ક્રિયાપદનું એસ અથવા ઈએસનું રૂપ, એના પછી કર્મ, અને એના પછી પ્લસ વધારાના શબ્દ. હવે કર્તા, કર્તાને અંગ્રેજીમાં કહેવાય છે સબ્જેક્ટ. ક્રિયાપદ એને કહેવાય છે અંગ્રેજીમાં વર્ક. કર્મ, કર્મને અંગ્રેજીમાં કહેવાય છે ઓબ્જેક્ટ. અને વધારાનું શબ્દો એટલે કે અધર વર્ડ્સ. હવે આપણે આગળ જોઈએ તો એનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ પરથી તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે એનું વાક્ય રચના થાય છે. પહેલું એક્ઝામ્પલ છે કે રમેશ પ્લેસ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ડે. હવે આમાં રમેશ જે છે એ કર્તા એટલે કે સબ્જેક્ટ છે. એના પછી પ્લે,
પ્લે એટલે રમવું, પણ અહીંયા આપેલું છે પ્લેસ. હવે અહીંયા એચ કેમ લાગેલું છે એનો નિયમ છે, એ હું તમને આગળ કહીશ. પ્લેસ વર્બ એટલે કે ક્રિયાપદ છે. એના પછી ક્રિકેટ, એ આપણે આવશે કર એટલે કે ઓબ્જેક્ટમાં. ઇન ધ ગાર્ડન એવરી ડે, એ આવશે આખો વધારાના શબ્દ એટલે કે અધર વર્બ્સ. એટલે રમેશ પ્લેસ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ડે. રમેશ દરરોજ, ગાર્ડન એટલે બગીચામાં, ક્રિકેટ રમે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. અહીંયા પણ આઈ કરતા એટલે કે સબ્જેક્ટ છે, ગો એટલે કે વર્બ એટલે ક્રિયાપદ છે, ટુ સ્કૂલ એટલે કર્મ, અને એવરી ડે એ શું છે વધારાના શબ્દો અધર વર્બ્સ. એટલે કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, હું દરરોજ નિશાળે જાઉં છું. આના સિવાય પણ તમે બીજા એક્ઝામ્પલ આપી શકો છો, જેમ કે આઈ રાઇટ એ લેટર એવરી ડે, હું દરરોજ પત્ર લખું છું. ને તો બીજું પણ થાય કે આઈ રાઇટ હોમવર્ક એવરી ડે, હું દરરોજ લેસન કરું છું. હવે એના આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના ઉપયોગ, એના કીવર્ડ્સ એટલે કયા કયા શબ્દો વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે, એની વાક્યરચના અને એના એક્ઝામ્પલ એટલે એના ઉદાહરણ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમ, હવે આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમો કે વર્તમાન કાળના નિયમો કયા કયા છે. પહેલો જોઈએ તો જો કરતા, અહીંયા મેં સિમ્પલ ફોર્મમાં જ લખ્યું છે, કરતા ત્રીજો પુરુષ એકવચન વર્બમાં એસ અથવા ઈએસ. હું એનું તમને વિસ્તારમાં કહું તો જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો વર્બ એટલે કે ક્રિયાપદમાં એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે. જેમ કે અહીંયા જ આપણે વાત કરી રમેશ, રમેશ કરતા તરીકે ત્રીજો પુરુષ એકવચનમાં છે, એટલે અહીંયા જે પ્લે હતું પ્લેનું આપણે અહીંયા પ્લેસ કરવું છે, બરાબર. એટલે કે રમેશ અહીંયા કરતા તરીકે ત્રીજો પુરુષ એકવચન છે, એટલે અહીંયા પ્લેનું પ્લેસ કરવું છે એટલે કહેવાય. પણ અહીંયા બીજું ઉદાહરણ આપણે જોઈએ કે આઈ ગો ટુ સ્કૂલ, હવે આઈ છે એ પહેલો પુરુષ એકવચનમાં છે, એટલે અહીંયા ગોની સાથે એસ અથવા એસ મૂકવામાં આવ્યું નથી. એસ અથવા એસ પ્રેઝન્ટ ટેન્સમાં ક્યારે મૂકવામાં આવે, જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચનમાં હોય તો જ ક્રિયાપદની સાથે એસ અથવા એસ મૂકવામાં આવે છે. હવે આગળ તમે જોશો કે આ બોક્સમાં તમને ત્રીજો પુરુષ એકવચન કોણ છે એની બધી જ માહિતી તમને આ બોક્સમાં મળશે. હવે અહીંયા આપ્યું છે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. સિંગ્યુલર એટલે એકવચન, કોઈ પણ એકની વાત કરવામાં આવે એટલે સિંગ્યુલર. પ્લ્યુરલ એટલે કે બહુવચન એટલે કે એકથી વધારે, એટલે અહીંયા એકવચનનું પણ રૂપ આપેલું છે અને બહુવચનના પણ રૂપ આપેલા છે. હવે પહેલો પુરુષ એટલે શું? પહેલો પુરુષ એકવચનમાં કોણ આવશે? આઈ, બરાબર. પહેલો પુરુષ હંમેશા બોલનારો છે, જેમ કે આપણે હું અત્યારે બોલું છું હું પહેલો પુરુષ. બીજો પુરુષ કોણ? સાંભળનાર એટલે કે તમે, જે આપણી સામે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે સાંભળી રહ્યા છો એટલે કે ત્યારે થાય બીજો પુરુષ. અને ત્રીજો પુરુષ કોણ? જેની વાત કરવામાં આવે તે, એટલે એ કહેવાય ત્રીજો પુરુષ. હવે પહેલો પુરુષમાં એકવચનમાં આઈ, આઈ એટલે હું, એનો બહુ
શું થાય પહેલો પુરુષ બહુ છે એમ શું થાય વી વી એટલે અમે એટલે પહેલો પુરુષનું ખબર પડ્યું એક વચનમાં આઈ અને બહુ વચનમાં વી એના પછી બીજો પુરુષ એક વચનમાં યુ એટલે કે ટુ અને એનું બહુવચન કરવા જાઓ તો પણ શું થાય તું પણ એનું ગુજરાતી શું થાય તમે એટલે બીજો પુરુષ એક વચન યુ અને એનું બહુવચન યુ હવે એના પછી ત્રીજો પુરુષ એક વચન ત્રીજા પુરુષ એક વચનમાં કોણ કોણ આવે હી નર જાતિમાં સી એટલે તાનેતર જાતિ સોરી નારી જાતિ અને હી એટલે કે નિર્જીવ અને નાનેતર જાતિ એટલે હી સી અને ઈ એ આવશે આપણે ત્રીજા પુરુષ એક વચનમાં અને એનું ગુજરાતી શું થાય છે તે એટલે અહીંયા લખ્યું હતું કે ત્રીજો પુરુષ એક વચન તો ત્રીજો પુરુષ એક વચન કોણ થયું હી સી અને ત્રીજો પુરુષ બહુવચન કોણ છે હી સી ઈટનો બહુવચન શું થાય ધે એટલે તેવ આ બોક્સ તમારે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાનથી એનું વાંચન કરો સમજો ફરીથી હું કહું છું પહેલો પુરુષ એક વચનમાં આઈ એનો બહુવચન થાય વી બીજો પુરુષ એક વચનમાં યુ એનો બહુવચન થાય યુ ત્રીજો પુરુષ એક વચન એમાં હી સી અને ઈટ અને એનો બહુવચન થાય તે એટલે આ બોક્સ ખૂબ જ ધ્યાનથી એનું તમે વાંચન કરજો હવે એના આધારે તમને આજે કહ્યું મેં કે રમેશ અહીંયા હીમાં આવશે એટલે કે છોકરો છે એટલે ત્રીજો પુરુષ એક વચનમાં થયો એટલે અહીંયા પ્લેનું પ્લેસ થયું છે પણ અહીંયા આઈ છે બોક્સમાં જોઈએ તો આઈ પહેલો પુરુષ એક વચન છે એટલે અહીંયા ઘોનું ઘો થયું છે હવે આગળ જોઈએ આ તમે એસ જુઓ છો કે એસ અથવા ઈએસ મૂકો વર્ગમાં એસ અથવા ઈએસ મૂકો ક્રિયાપદમાં એસ અથવા ઈએસ મૂકવાનું છે પણ ક્યારે મૂકવાનું એ તો તમે જોયું પણ કઈ રીતે ક્રિયાપદમાં મૂકાય એના નિયમો પણ આગળ આપેલા છે જેમ કે પહેલાં જોયું અંતે એટલે કે ક્રિયાપદ જે આપેલી હોય એના અંતે એસ ડબલ એસ સીએચ એસએચ એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે એટલે કે જે ક્રિયાપદના અંતે એસ હોય ડબલ એસ હોય સીએચ હોય એસએચ હોય એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે ઉદાહરણ અહીંયા આપેલું છે જેમ કે અહીંયા આપેલું છે ઘો ઘોમાં અહીંયા છેલ્લો અક્ષર છે ઓ એટલે ઓ છે એટલે એની સાથે અહીંયા આવી ગયું ઈએસ અથવા તો અહીંયા શું થઈ ગયું ઘોનું ઘોસ એવી રીતે બીજું જુઓ તો વોસ અહીંયા છેલ્લો અક્ષર છે એસએચ એટલે અહીંયા મુકાયું વોસનું વોસિસ એની પાછળ આપણે શું મુકાયું મૂક્યું છે ઈએસ એટલે જોયું એસ એસએચ સીએચ એસએચ એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યે લાગે છે હવે આગળ જોઈએ કે ચોથામાં અંતે ક્રિયાપદના અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાયનો આઈ ઈએસ કરતો વ્યંજન વત્તા વાય એટલે કે વાયની પહેલાં શું હોય વ્યંજન હોય જેમ કે ઉદાહરણ પર ધ્યાન આપો અહીંયા આપેલું છે ટ્રાય છેલ્લો અક્ષર છે વાય એની આગળ જુઓ આપેલું છે આર આર શું છે વ્યંજન એટલે જ્યારે હું વ
વર્તમાનમાં કરીએ કરીએ ત્યારે વાય આમાંથી નીકળી જશે અને એની જગ્યાએ શું આવશે? આઈ ઈ એસ. એટલે ટ્રાયનું શું થયું? ટ્રાયસ. વાય નીકળી ગયું ને એની જગ્યા આઈ ઈ એસ. એવો બીજો ઉદાહરણ પણ અહીંયા છે, ક્રાય. વાય છે, વાયની આગળ વ્યંજન, એટલે વાય પણ નીકળી ગયું એમાં અને વાયની જગ્યાએ આવ્યું છે આઈ ઈ એસ, એટલે કે ક્રાયસ. એટલે જોયું આ બંને ઉદાહરણમાં, જો ક્રિયાપદના અંતે વ્યંજન વત્તા વાય, એટલે કે વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈઈએસ કરો. આ બંને ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવશે. હવે આગળ જોઈએ તો પાછું, ક્રિયાપદના અંતે સ્વર વત્તા વાય, એટલે કે વાયની પહેલા સ્વર હોય તો એસ પ્રત્યય લાગે. અહીંયા વાયની પહેલા વ્યંજન હતું તો અહીંયા શું છે? વાયની પહેલા સ્વર. ઉદાહરણમાં જોઈએ તો સે, હવે અહીંયા છેલ્લો અક્ષર છે વાય અને વાયની પહેલાં શું આપેલું છે? એ. એ શું છે? સ્વર. એટલે સે સે શું થઈ ગયું? સેસ. બીજો ઉદાહરણ એ પણ છે, પ્લે. પ્લેમાં લાસ્ટ વાય, વાયની પહેલાં એ, એટલે પ્લે શું થઈ ગયું અહીંયા? પ્લેસ. આવા બીજા ઉદાહરણ પણ તમે જાતે લખજો. એટલે અહીંયા પાંચ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, આ પાંચે પાંચ નિયમ વર્તમાન કાળના છે. એમાં ખાસ આધારના આધારે તમે વર્તમાન કાળના વાક્યો બનાવી શકો છો. હવે આ બધી આ જે વાક્ય આપણે જોયું કે રમેશ પ્લેસ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરીથિંગ, આ હતું હકાર વાક્ય. હવે વર્તમાન કાળમાં નકાર વાક્ય રચના કરવી હોય તો કઈ રીતે કરવું? અહીંયા ઉદાહરણ આપ્યું છે એના નિયમના આધારે. પહેલો છે કે નકાર વાક્ય રચનામાં જો કરતા આઈ, યુ, વી અને દે તેની સાથે ડુ નોટ વપરાય છે. એટલે કે આઈ, યુ, વી અને દે એની સાથે શું વાપરશો તમે નકાર વાક્ય રચનામાં? ડુ નોટ. હવે ડુ નોટનું શોર્ટ ફોર્મ શું થાય છે? ડોન્ટ. ડુ નોટ નો શોર્ટ ફોર્મ થાય છે ડોટ. એટલે અહીંયા કરતા આપણે બોક્સના આધારે પણ જોઈ લઈએ તો આઈ, વી, યુ અને એ આની સાથે આપણે શું મૂકવામાં આવે? ડુ નોટ અથવા તો ડોટ. એના પછી બીજામાં જોઈએ તો જો કરતા ઈ, સી અને ઈ ટો તો ડઝ નોટ. હી, સી અને ઈ જે ત્રીજો મૂળ એકવચન છે એની સાથે આપણે શું મૂકવામાં આવશે? ડઝ નોટ. હવે એનું શોર્ટ ફોર્મ શું થાય? ડઝન્ટ. ડુ નોટનું થાય ડોન્ટ અને ડઝ નોટનું શોર્ટ ફોર્મ શું થશે? ડઝન્ટ. એટલે આ છે નકાર વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું કે વર્તમાન કાળના ઉપયોગ, એટલે કે વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે કરવાનો, એના કીવર્ડ્સ જોયું કે વાક્યને કઈ રીતે ઓળખવું, આ વાક્ય વર્તમાન કાળનું છે કે ભૂતકાળનું છે કે ભવિષ્યકાળનું છે એ ઓળખવા માટે આ બધી જ કીવર્ડ્સ આપેલી છે. એના આધારે આપણે ઓળખી શકીએ કે આ વાક્ય વર્તમાન કાળનું છે. એના પછી એની વાક્ય રચના જોયું અને એના એક્ઝામ્પલ, આવા બીજા ઉદાહરણો તમે જાતે પણ બનાવી શકો છો. એના નિયમો જોયા આપણે, એ નિયમો ખાસ ધ્યાનમાં રાખજો અને આ બધું જ તમે તમારી નોટમાં લખજો. હવે છેલ્લે આપણે જોયું કે નકાર વાક્ય રચના, નકાર વાક્ય રચનામાં પણ ડુ નોટ અને
ડસનો ઉપયોગ થાય અને ક્યારે અને કઈ રીતે થાય એના પણ અહીંયા નિયમ આપેલા છે. આ બધું જ જે આપણે આ બોર્ડ ઉપર લખેલું છે એ તમે તમારે નોટમાં લખવાનું છે અને વાંચન કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના અનુસંધાને જ તમને હોમવર્ક આપું છું. હોમવર્કમાં અહીંયા છે કે સાતા વર્ષમાંથી કાળના આઠથી દસ વાક્ય ગુજરાતી અને અંગ્રેજીમાં બનાવો. એટલે આ જે નિયમ આપણે શીખ્યા છે એના આધારે અહીંયા બે એક્ઝામ્પલ પણ આપણે જોયા, એના આધારે જ તમારે આઠથી દસ વાક્ય